अगर तमने आ वीडियो सारो लागे तो थैंक्स पर जरूर क्लिक करजो अने तमारो प्रेम मोकलो। Good morning, everybody. Good morning, sir. Please sit down. Thank you, sir. Sir, Vicky Township no project no plan pass thai gyo chhe. Yama 5000 flats ane 500 bungalow no construction karvanu chhe. Very good. Vicky Township ni file loan approval mate mukhi de. Sir, pili apni resort ni jamin hati ne te. Just a minute, Mukesh. Sir, ee resort ni apni jamin par gundaoe kabjo jamavi dido chhe. What nonsense? જમીન કોની છે? વિકી ડેવલપર્સ ની. હવેથી આ જમીન રોની ની છે, કારણ કે રોની જ્યાં પગ મૂકે છે ને એ જમીન રોની ની થઈ જાય છે. કોણ છે વિકી ડેવલપર નો માલિક? બોલા તારા માલિક ને. આ જમીન નો માલિક? વિક્રાંત, સન ઓફ ભાનુ પ્રતાપ. એટલે કે વિક્કી ડેવલપર્સ નો માલિક એમ જ ને? બરાબર ઓળખ્યું તે મને. હવે આ જમીન છોડી દે અને નીકળેથી. ચાલ્યો જવા માટે મેં કબજો નથી કર્યો વિક્રમ. આ જમીન મારે લેવી હતી અને હું જ લઈશ. આ વિક્રમ ના હાથ માંથી આજ સુધી કશું કોઈ લઈ શક્યું નથી, તો તારી શું ઓકાત? Come on.
સર, કરોડો રૂપિયાની જમીન પર કબજો થયો છે અને તમારા પર કોઈ અસર જ નથી? ના, નોટ એટ ઓલ. વાય સર, કેમ નહીં? કારણ કે ભાનુ પ્રતાપનો દીકરો હજી હયાત છે. પ્લીઝ સિટ ડાઉન. હવે કોઈ ટેન્શન લેવાની કોઈએ જરૂર નથી. રિસોર્ટની જમીન પર કોઈ નજર નહીં નાખી શકે. એ જમીન આપણી છે અને આપણી જ રહેશે. અને એ ગુંડાઓને પાઠ મેં બરાબરનો ભણાવી દીધો છે. હવે એ જગ્યા આપણા કબજામાં છે. કોફી આવી ગયો દીકરા? અરે આજે તો તારા પપ્પા તારા ખૂબ વખાણ કરી રહ્યા હતા. કઈ? અરે મમ્મી, એમાં શું વખાણ કરવાના? આપણી પ્રોપર્ટી ઉપર કોઈ કબજો કરે ને આપણે હાથ ઉપર હાથ ધરીને બેસી રહેવાનું? એવું તો તમે શીખવી જ નથી. સાચી વાત છે બેટા તારી. હવે મારી એક વાત સાંભળ બેટા. જો જો બેટા, આમાં એક હવેલી દેખાય છે ને? હા, હવેલી અને એની આજુબાજુની જમીન વેચવાની છે, જે આપણે ખરીદવાની છે, જેથી ભવિષ્યમાં આ હવેલીને આપણે હોટેલ કે રિસોર્ટમાં કન્વર્ટ કરી શકાય. અને હા, તું તારા નાનપણના ફ્રેન્ડ સાથે ગોવા જવાનું કહેતો હતો ને? હા, તો એના બદલે તું આ હવેલીનો સર્વે કરતો આવ. અરે તારું ફરવાનું પણ થઈ જશે અને આપણો બિઝનેસ પણ. હા, અરે વાહ પપ્પા, શું દિમાગ છે! એક કાંકરી બે પક્ષી. હા સારું, હું મારા ફ્રેન્ડ સાથે જતો આવીશ. પપ્પા, શું થયું મમ્મી? બેટા મારી એક વાત માનીશ? હા બોલને. અમે તને ઘણા ટાઈમથી કહીએ છીએ કે તું લગ્ન કરી લે. તું લગ્ન કરી લે ને બેટા. જો બેટા, હવે અમારી ઉંમર થઈ, અમારી પણ ઈચ્છાઓ હોય કે આ ઘર તારી પત્ની અને તારા બાળકોના કિલકિલાટના અવાજથી ગુંજી ઉઠે. તું મારી વાત માનને બેટા. સારું, હું વિચારીશ. હવે તો તું હસ થોડું. આમ સના, આપણને આખું ગુજરાત ઓળખે. ગુજરાત છું, આખું ભારત ઓળખે. મેં આપકો નહીં પહેચાનતા. આ છે પકો, એક નંબરનો ફેંકુ. આ છે ગુજ્જુ, દુનિયાનો એક નંબરનો આળસુ અને ઢીલો માણસ. આજે પાર બેરોમીટર વગર એની સાથે વાત કરવી એટલે લોડાના ચણા ચાવવા બરાબર. અને આ છે જીગો જાડિયો, હંમેશા એની મસ્તીમાં રહેતો હોય છે. ઓ શિટ. હેલો મિત્રો. હા અલ્યા ભાઈ, તમારે બધાએ 10 દિવસ માટે મારી જોડે ફરવા આવવાનું છે. આવશો ને? યસ, આઈ એમ રેડી. તો હું આવીશ. હા હા, રેડી, હમણાં જ બેગ પેક કરીને આવ્યો. ઓકે ઓકે, ચાલ. અરે યાર, આ તો હવેલી નહીં, રાજમહેલ છે, રાજમહેલ. આ તો ખરેખર રાજમહેલ જેવી જ છે. એ બ્યારા, તને હવેલી કેવી લાગી? હવેલી છે તો એકદમ મસ્ત, પણ આમાં આટલો સન્નાટો કેમ છે ભાઈ? એ ભાઈ, આ સુંદર હવેલી બનાવવામાં કેટલો ટાઈમ લાગ્યો હશે? અલ્યા સ્લો મોશન, તું ગાડીમાંથી નીચે ઉતરું ને બસ એટલો જ ટાઈમ લાગે, વધારે ના લાગે. ચલો હવે પોત પોતાનો સામાન ઉતારો, ચલો ફટાફટ. હા, આ સામાન ઉપાડવા માટે એક માણસ લાયા હોત તો સારું હતું ને? અરે ભાઈ, માણસ તો આપણે લાયા છીએ ને. કોણ છે તું, બીજું કોણ? ચાલ ચાલ, સામાન લઈ લે ફટાફટ. હેડો લ્યા. આખરે હવેલી પહોંચ્યા ખરી. હા માથે આવ્યું છે તો ઉપાડવું તો પડશે જ.
આવો ભાણિયાઓ, હા ચાલે ધંધે લગાડી દીધા. વાહ, એકદમ ચકાસ છે. જગ્યા તો સારી છે. ગુજુ હેર હેર ભાઈ, કેટલી વાર ફટાફટ કરે. અંદર કઈક લાગે છે. શું શું છે? મને દેખાડ છે પકાવ. ઓ વાવ, અરે યાર મસ્ત છે. બે બધી લાઈટો છે. જો આ છે, જો આ આ લે લે લે. અરે જોરદાર હો યાર. અરે આ જો કે છોડ્યું. અરે આ જો, જપ છે હો યાર. આ લે લે લે. આ આ આ. ઓ બાપા, આશ આ ડાપણ કરવા ગયા એમ જ બધી બેગો ઉપાડવી પડી. આ માણસનું ના પૂછ્યું હોત તો સારું હતું. હવેલી તો સરસ છે અને સારી રીતે ડેવલપ કરી શકીશું. ઝૂલો કેટલો સરસ છે ને. અબે એ વિક્રમિયા, આ બેરિયાને સમજાય. હું એ જ બોલ્યો. ખબર છે ભાઈ મને ફ્રેશ બેસ નથી થવાનું. અરે મને તો આ પણ લાગી છે ને, આ પણ લાગી છે. ચાલ એ પકા. હા ચાલ ને, કેરો ચાલ. આવ આવ આવ, મજા બગડી. માતા લઈ આ તો એ માર્યું, ખબર હતી. હવેલી તો જોરદાર છે. વાહ. આ ઇટકો કેમ હલે છે? તું મારો રસ્તો રોકે છે. અરે વાહ, હરિયાળી હરિયાળી છે હો. વાહ યે, વાહ ભાઈ, જગ મગ, શું વાત છે. સરસ સરસ હો. યે ચાલ હટ, આ જગ્યા મારી. યો 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 રયો, કોઈ અલસે નહીં. આ જગ્યા મારી, એ કઈ આવતી નહીં. ઓકે નો પ્રોબ્લેમ, તો આ જગ્યા પણ મારી. તો હવે હું આ બે જગ્યામાંથી કઈ જગ્યા લઉં, ડાબી વાળી કે જમણી વાળી? અરે ભાઈ ચીસો શું કામ પાડે છે? આ તો તમે બધા મને એકલો મૂકીને આવી ગયા ને, એટલે બીક લાગી. અરે જુઓ ભાઈ, આપણે મસ્તીની સાથે સાથે કામ કરવા પણ આવ્યા છીએ, બરાબર? એટલે કોઈએ કલર કરવો નહીં. શેનો કલર? કલર એટલે જે તું હમણાં બૂમો પાડતો હતો એ. જો હવે કર્યું ને એવું કઈક તો ટપલી દાવ થશે. પણ યાર મને અહીંયા થોડુંક સારું નથી લાગતું. અરે અરે યાર, આવડી મોટી હવેલી છે, મને ભૂતની બીક લાગે છે. તારી તો કે મારો મારો ને મારો મારો ટપલી મારો. પછી છે ને બહુ મજા આવી હતી, પણ એ બીજું છે ને હેરાન કરે છે આપણને. શું થયું ભાઈ? કઈ નહીં, અડ્ડે અડ્ડે બેડ ડરે રમવાનું છે. Thank you.
કીધું તું ને અહીંયા કઈક છે, મારો ટપલી દાવ કરતા હતા. એટલી કકડીને ભૂખ લાગી છે ને, જો અત્યારે જમવાનું મળે ને તો અત્યારે જ ખાઈને સૂઈ જાઉં, કાલ સાંજ સુધી ના ઉઠું. બોલ, ભૂખ તો મને પણ લાગી છે, પણ પેલી વાત એમ કે જમવાનું મળ્યું હોત તો મજા આવી જાય. હા તો બરાબર, એ બધું તો ઠીક, પણ જમવાનું શું? અરે ભાઈ હું છું ને. લે કેમ, તમને રસોઈ બનાવતા આવડે છે? અલે આ ભાઈ મને નથી આવડતી, પણ હાઈવે પર હોટલ છે ને, ત્યાં જઈને જમી લઈશું આપણે બધા. હેલો પપ્પા. હેલો 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 હેલો, કટ થઈ ગયો યાર, નેટવર્ક નો બહુ પ્રોબ્લેમ છે યાર. હો ચલો વાત કરીને આવો પપ્પાને. હો ને, પપ્પાનો ફોન છે. સારી સારી હોટલમાં જશું, સારું સારું જમશું અને મોજ મોજ કરશું. ઓયે હવે એની બહાર જવાનું નથી.
ફડાકા. હા હલો બેટા. બોલો પાપા. તમારા લોકોના જમવા માટે કૂકની વ્યવસ્થા થઈ ગઈ છે. હં હા, હવેલીએ પહોંચતી જશે. અને તમે મજામાં છો ને? હા હા પાપા. હા ઓકે ઓકે, બાય બેટા. બાય પાપા. અરે ભાઈ, ભૂત નથી, આ તો કૂક છે. કૂક આપણા માટે રસોઈ બનાવશે. હા તો એવું છે, રસોઈ બનાવશે. હા આપણા માટે રસોઈ બનાવશે. અરે ભાઈ, પપ્પાને એના માટે તો ફોન હતો, એમણે તો મોકલી છે આને. એટલે આપણા બધાનું જમવાનું હવે આ બનાવશે. શું વાત છે, જમવાનું બનાવશે. બધા ડાઇનિંગ ટેબલ ઉપર ગોઠવાઈ જાઓ. હું જટ ગઈ અને જટ આવી. ચાલો ચાલો જલ્દી હવે. ગુમ તો કમાલ ના છો. એવું ના થાય કે એક ના વાકે બધાને ભૂખ્યું રહેવું પડે. લાલિયો તો બનું જ ને, વર્ષ ના વટલા દિવસે લીલોતરી જોવા મળી છે. આ કદી નહી સુધરે. વીજળી છે તો વીજળી જેવી, જેવો એનો ચમકારો એવો એનો ઝપાટો. અલ્યા ભાઈ, જમવાનું કેવું હતું ભાઈ? મસ્ત મજાનું. તો વીજળી શું ખાવાનું બનાવે છે? હા આમ આપણે આંગળા ચાટતા રહી જઈએ. અલે આંગળા ચાટવાની ક્યાં વાત કરે છે, એનો ટેસ્ટ પણ સરસ હતો. શું કહે છે બેરા? આ ક્યાંથી સાંભળે છે? અલે ભાઈ, આજ સવારે જ એનું બેરોમીટર બેગમાંથી કાઢીને આમ પહેરાવ્યું છે. એવું છે એમ ને? પણ વીજળી છે આખા બોલ્યો, ડાયરેક્ટ મોઢે જ ચોપડી દે છે. એકદમ સાચી વાત છે. એક તો એનો લટકો અને ચટાકેદાર બનાવે જમવાનું, મોજ જ પડી જાય હો બાકી. વીજુડા, તું એના લટકા ઝટકામાં ના રહીશ, નહી તો કોઈ સ્ત્રીનો અવાજ આવે છે, કોઈ રડતો હોય એવું લાગે છે. લોચો પડી જાય. અલે ચલો ચલો તો. અલે ભાઈ, મદદ કરો એની. Thank you.
એ ભાઈ અહીંયા કોઈ સ્ત્રીના રડવાનો અવાજ સંભળાતો હતો? હજુ તમને આવા ઘણા અવાજો સંભળાય. ગાંડો લાગે છે. તમારામાંથી કોઈને હનુમાન ચાલીસા આવડે છે? કોલેજમાં છોકરીઓની પાછળ આટા ફેરા કર્યા, એના કરતા મંદિરે ગયા તો સારું થાત. અત્યારે કામ તો લાગત. અલે આ ભાઈ, આટલા બધા ગભરાવશો શું કામ? હું હવેલીની બહાર જઈને આવ્યો, એવું કઈ નથી. કોમ ગભરાવશો આટલું બધું યાર? ગુડ નાઈટ. ગુડ નાઈટ. અરે યાર, તમે શું બોલો છો આ બધું? યાર, જે દેખીએ છીએ ને એ જ બોલીએ છીએ. ચાલ બતાવો. નાઓ, આ બધા તમારા જ કારસ્તાન લાગે છે. નક્કી કઈ ડરમાં કારું લાગે છે? આ દશે આ
નથી? આ ટુવાલાને બ્રશ કોણે બહાર કાઢ્યો છે? હા, આ લોકો જ કાઢ્યો છે. આજે તો હું મારા વિક્રમને મળીશ. અરે નોકરી ના આવે. સોરી સોરી, બીજી વાર આવીશ ત્યારે ધ્યાન રાખીશ. સારું સારું, શું લાવ્યું છે? તમારા માટે નાસ્તો લાવી છું. હું કઈ અહીંયા ટાઈમે નાસ્તો કરી લેજો. હો, હા. જલ્દી જાઓ બકા. થઈ ગયું, ખબર નહીં પડતી ભાઈ.